મુંબઈના દાણુ નજીક માલગાડીમાં આગ લાગી હતી ગત રાત્રે અને તેના કારણે ગુજરાત મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત થયો છે, ખોરવાયો છે. અમદાવાદથી રાત્રે ઉપડેલી તમામ ટ્રેન મોડી ચાલી રહી છે. અનેક ટ્રેન રદ પણ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. તો મોડી રાત્રે જે આગ લાગી તે કાબૂમાં તો આવી ગઈ, પરંતુ ટ્રેક ક્લિયર ન થાય ત્યાં સુધી આ તમામ ટ્રેન મોડી રહેશે. દુરંતો લોકશક્તિ ગુજરાત મેલને અસર પડી છે, તેના કારણે આ તમામ ટ્રેન મોડી છે. તો સુરત નજીક અનેક ટ્રેન રોકવી પણ પડી. થોડી વારમાં હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત થાય તેવી આશા સેવાઈ રહી છે. વેસ્ટર્ન રેલવેએ હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યું છે મુસાફરોને હેલ્પ કરવા માટે. મુંબઈના દાણુ નજીકની આ ઘટના, જ્યાં માલગાડીમાં આગ લાગી અને તેના કારણે ટ્રેન વ્યવહાર હાલ ખોરવાયેલો છે. મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. તહેવારો ટાણે મોટા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોય છે અને તેવામાં જ્યારે હવે રેલ વ્યવહાર ખોરવાયો છે, મુસાફરોને તકલીફ ચોક્કસ પડી રહી છે. જોકે થોડા કલાકોમાં તમામ ટ્રેન પૂર્વવત થઈ જશે તેવી આશા સેવાઈ છે. તો વેસ્ટર્ન રેલવેના પીઆરઓ એ 24 કલાક સાથે જે રીતે વાત કરી, તેમનું કહેવું છે કે 7 થી 8 કલાક જેટલો હજી સમય લાગશે. ટ્રેક ક્લિયર થયા બાદ તમામ ટ્રેન પોતાના સમય પર ફરી ચાલવા લાગશે. તો આગ લાગ્યા બાદ હજી માલગાડીને ટ્રેક પરથી હટાવવાની કામગીરી બાકી છે, તેના કારણે ટ્રેન મોડી ચાલી રહી છે અને મોટાભાગની ટ્રેન જે હાલ મોડી છે મુંબઈ તરફ જઈ રહેલી. તો મુંબઈથી આગળ જઈ રહેલી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા. જોકે મુંબઈ જઈ રહેલી ટ્રેન જઈ રહી છે એ તરફ, પરંતુ મોડી ચાલી રહી છે. તો ગુજરાત મુંબઈ તરફ મુસાફરી કરી રહેલા મુસાફરો જે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છે તેમને હાલાકી પડી રહી છે આ દુર્ઘટનાથી. માલગાડીમાં આગ લાગી અને ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ તો મેળવી લેવાયો, જોકે હજી ટ્રેક ક્લિયર નથી, તેના કારણે ટ્રેનને આગળ નથી જવા દેવાઈ રહી અને રેલ વ્યવહાર ખોરવાયો છે. તો માલગાડીમાં આગ લાગી, આગ કયા કારણસર લાગી તે પણ તપાસનો વિષય. આગ પર કાબૂ રાત્રે જ મેળવી લેવાયો હતો, જોકે હજી પણ ટ્રેનો મોડી ચાલી રહી છે અને હજી પણ 6-7 કલાક જેટલો સમય લાગશે તમામ ટ્રેનોને પૂર્વવત થતા. તો હેલ્પ ડેસ્ક ખાસ શરૂ કરાયું છે મુસાફરોની તકલીફો દૂર કરવા માટે. કોઈપણ મુસાફરને જો ઇમરજન્સી હોય કે પોતાના નિયત સમય પહોંચવા માંગતા હોય તે તમામ આ હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકે. વધુ વિગત સાથે અમિત રાજપૂત આપણી સાથે જોડાયા છે. અમિત, જે રીતે આ રેલ વ્યવહાર હાલ તો ખોરવાયો છે, મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે, કઈ કઈ ટ્રેન અસરગ્રસ્ત થઈ છે? નુપુર, જે મુંબઈ અને વાનગાંવ વચ્ચે, દહાણુના મુંબઈ અને વાનગાંવ વચ્ચે ગઈકાલે રાતની આ ઘટના છે, મોડી રાતની, જ્યારે આ માલગાડીમાં આગ લાગી હતી. અને આ આગ લાગવાની ઘટના બાદ ગુજરાત અને મુંબઈ વચ્ચેનો જે રેલ વ્યવહાર છે ખોરવાઈ ગયો છે. અત્યાર સુધી વાત કરીએ તો પશ્ચિમ રેલવે તરફથી જે માહિતી આપવામાં આવી છે તેમાં ગુજરાત અને મુંબઈ વચ્ચેની જે 10 થી વધુ જે ટ્રેનો છે તે ટ્રેનો ટૂંકાવવામાં આવી છે, ડાયવર્ટ કરવામાં આવી છે અને ઘણી બધી ટ્રેનો છે જે એ રદ કરવામાં આવી છે. આ ઘટના ખૂબ ગંભીર હતી, ખાસ કરીને જે ઘટનાના લીધે વધારે કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું, પણ જે બીજી અન્ય લોકલ ટ્રેનો જે સુરતથી મુંબઈ, વિરારથી મુંબઈ, વિરારથી સુરત, વલસાડ પેસેન્જર, વલસાડથી મુંબઈ જતી જે ટ્રેનો છે એવી અનેક ટ્રેનો પણ રદ થઈ છે. તહેવારોનો સમય છે, ઘણા લોકો તહેવારના સમયમાં આ ટ્રેનોનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ ઘટના જે છે તે ખૂબ ગંભીર હતી. જોકે સમયસર પશ્ચિમ રેલવે તરફથી આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકાના જે ફાયર અધિકારીઓ હતા તેમના તરફથી આ ઘટના પર કાબૂ મેળવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટના જે છે તે હવે કાબૂમાં છે. જો કે એવું પશ્ચિમ રેલવેનું એવું માનવું છે કે હજુ 1.5 થી 2 કલાક પછી, કારણ કે ટ્રેક ઉપર જ્યારે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી, એટલે ટ્રેકને જે ટેસ્ટ કરવાની વાત છે એ પણ અત્યારે ચાલુ છે. જ્યારે ટ્રેકને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવશે ત્યારે એ ટ્રેક ઉપરથી ટ્રેન જે છે પસાર કરવામાં આવશે. જી, અને કેટલા સમયમાં લગભગ તમામ ટ્રેન પૂર્વવત થઈ શકે? નુપુર, અત્યારે રેલવે ટ્રેક જે છે તેને સૌથી પહેલા તો રેલવે ટ્રેક પરથી જે માલગાડીમાં જે આગ લાગી હતી તેને ખસેડવાના જે તેના કોચેસ છે તેને ખસેડવાની કામગીરી છે એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે ટૂંક સમયની અંદર જે ટ્રેક છે તેનું ટેસ્ટિંગ કરવાની જે વાત છે, કારણ કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઘણી બધી ટ્રેનો છે જે
સુપરફાસ્ટ ટ્રેનો, દિલ્હીથી ઘણી જે બધી ટ્રેનો જે આવતી હોય છે તે મુંબઈ અમદાવાદના આ ટ્રેકથી વિરાર અને દહાણુ થઈને જતી હોય છે. મધ્ય રેલવેની ઘણી બધી ટ્રેનો જે છે આ વિરારના ટ્રેકથી જ પસાર થતી હોય છે. ત્યારે આ રેલવે ટ્રેક જે છે અત્યારે તેને ટેસ્ટિંગ કરવાનો જે રેલવેના ટેકનિકલ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ તરફથી હવે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે. ટ્રેક જ્યારે કમ્પ્લીટ ટેસ્ટ થઈ જશે અથવા કોઈ ટ્રેક બદલવાની જરૂર પડશે તો આશરે એવું કહી શકાય કે અત્યારે પણ 1.5 થી 2 કલાક જેટલો સમય જે છે એ રેલવે તંત્ર લઈ શકે છે. અને ત્યારબાદ આ ટ્રેક ઉપરથી જ્યારે ગ્રીન સિગ્નલ આપવામાં આવશે પછી જ આ ટ્રેક પરથી ટ્રેનો જે છે પસાર કરવામાં આવશે. નુપુર જી, આભાર અમિત સમગ્ર વિગત માટે. તો જે રીતે ટ્રેક હવે લગભગ ક્લિયર થઈ ગયો છે અને થોડી વારમાં તમામ રેલવે વ્યવહાર પૂર્વવત થાય તેવી આશા સેવાઈ રહી છે, તો મુસાફરોને વધુ હાલાકી ન પડે તે માટેના તમામ પ્રયાસ ચાલુ છે.